तारी उतारी शिखवत बुद्धिशारी विषय विसारी वचन उचारी त्रिपुरारी जय हरि कृष्ण धारी जन दुख हारी अति सुखकारी अवतारी रे भाई अति सुखकारी अवतारी रे भाई अति सुखकारी अवतारी સ્વામિનારાયણ ભગવાન ને રામચંદ્ર ભગવાનનો આજે પ્રાગટ્ય દિવસ. રામનવમીથી સમગ્ર ભારત વર્ષમાં ઉત્સવ ઉજવાય છે. કેવું બંને પ્રભુનું કેવું મિલન, અયોધ્યાને છપૈયા બાજુ બાજુમાં જ્યાં બંનેનો પ્રાગટ્ય રામનવમી દિવસે. ખૂબ કૃપા કરી સ્વામિનારાયણ ભગવાને આ ધરતી પર પ્રગટ થઈને નવતનામરો છેલ્લું વાંચી અમે સ્વામિનારાયણ ભગવાને જે વાત કરી, કાંટાથી કાંટો કાઢે અને પછી કાંટા બેઉ ફેંકી દે, એમ સ્વામિનારાયણ ભગવાન મારા તમારામાં રહેલી જે માયા આસુરિક ભાવ એને કાઢીને કમ્પ્લીટ માનવમાંથી મહામાનવ બનાવવાની આખી પ્રક્રિયા આપણા જીવનમાં સાકાર કરવા માટે અમને માનવ દેહ ધારણ કર્યું. આપણે ફાઈ ગયા, મા ધન્ય બની ગયા. તમે ગુણાતાન સ્વામી કહ્યું, બરો એક દિવસમાં રાજા બનાવે તો રાજ દે તો એક દિવસમાં રાજા થઈ જાય. લાખો રૂપિયા કોઈ તમને આપે તો એક દિવસમાં ધનપતિ થઈ જવાય. પણ જ્ઞાન શીખવું પડે. આત્મા પરમાત્માનું જ્ઞાન એ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી કદી માનવ સુખી થશે નહીં. અને એના માટે એ જ્ઞાન આપણા જીવનમાં સાકાર થાય એટલે ભગવાન સ્વયં રામ રૂપે પ્રગટાયા, અમુક સુધી લઈ ગયા, કૃષ્ણ રૂપે પધાર્યા, ત્યાંથી ઠેલ માર્યો, અમુક કક્ષા લઈ ગયા. ત્રીજો ધક્કો વાગે સ્વામિનારાયણ ભગવાન પધાર્યા, હવે છેલ્લો ધક્કો. એટલે રામચંદ્ર ભગવાન આખા માસને એક ગુણ સુધરી ગયા, સારું છે, સરસ છે, અપ ટુ ડેટ રહેવું, આમ બધું. એમાંથી કૃષ્ણ પરમાત્મા આવ્યો કે આ સત્વગુણમાં રહેશે તો હારા દુઃખી થયા કરજો. એટલે માર્યો ધક્કો નિર્ગુણ ભાવને લઈ ગયા. કેવા લઈ ગયા? નિર્ગુણ ભાવમાં. કે કૃષ્ણ ભગવાનને વર ગયા, બધા ધર્મ આવી ગયા. હવે એ નિર્ગુણ ભાવમાં પણ સ્ત્રી પુરુષનો ભાવ છે, એમાંથી ધક્કો મારીને ગુણાતીત ભાવમાં રહેવા માટે સ્વામિનારાયણ ભગવાન 1837માં પ્રગટ થયા. તો અત્યારે આપણે કહી શકીએ એ ગુણાતીત ભાવને પમાશે, પમાશે ને પમાશે. અને એના માટે ખરેખર શાસ્ત્રીમાન યોગી મહારાજ અદ્ભુત દાખલો કરે. સ્વામિનારાયણ ભગવાન એક મિશન લઈને આવ્યા હતા, ફરવા નહોતા આવ્યા, ખાવા નહોતા આવ્યા,
મંદિરોમાં મૂર્તિઓ રૂપે બેસવા નતા. લાખો લોકો જય જયકાર કરે માટે મને તમને સર્વને સુખી કરવા આવ્યા હતા. અને એવા ગુણાતીત સાધુને લાવી ઓળખાયા કે આવા સાધુ દ્વારા હું પ્રગટ રહીશ ક્યાં સુધી કે આ પૃથ્વી પરનો એક એક માનવ ગુણાતીત ભાવને નહીં પામે ત્યાં ત્યાં પૃથ્વી પર રહેવા. લો, સ્વામિનારાયણ ભગવાન વરદાન આપ્યું. ડાયા હોઈએ તો સમજીને ભગવાનને ભીડો ઓછો આપવો છે આપણે, અને એનો આ દાખલો કરીએ છીએ. એના માટે મંદિરોની પ્રવૃત્તિ, સમય ઉત્સવની પ્રવૃત્તિ, આવા કાર્યક્રમો એમાં હાજરી આપીએ, ધૂન ભજન પ્રાર્થનામાં જોડાઈએ, ધ્યાન એક જ રાખજો. યોગીજી મહારાજે કેટલું બધું અદ્ભુત આપ્યું, એમાં પણ એક વસ્તુ એમને ખાસ આપી કે નિર્દોષ ભાવયુક્ત ભક્તિ કરજો. કે નિર્દોષ ભાવ, ભગવાન, ભગવાનના સાધુ અને ભગવાનના ભક્તો સદાય નિર્દોષને દિવ્ય છે એ માનીતામાં ધળ રહીને ગુણગાન મહિમા ગાજો, સેવા ભક્તિ કરજો. તો અંદર રહેલા હટમાં નિરસાના ભાવો, માર અહં દેહને વિશે અહમ બુદ્ધિ અને દેહના ચીજ વસ્તુ પદાર્થ વર્ગ્યા છે ને વિશે મમત્વ બુદ્ધિ આપોઆપ છૂટી જશે, માયા નીકળી જશે, ભગવાનની મૂર્તિમાં રહેતા થઈશું, અખંડ સુખ્યા થઈશું.